अंकलेश्वर जीआईडीसी विस्तार में बाड़की साथे दुष्कर्म की घटना बनी है। रमाड़वाना बहाने बाड़की साथे नराधम युवके दुष्कर्म आचर्यु छे। 3 वर्षीय बाड़की साथे दुष्कर्म की घटना सामे आवी छे। नराधम ने पकड़वा पोलिस नी विविध टीमों कामे लागी गई छे। त्यारे जीआईडीसी पोलीसे गुनो नोंधीने वधु तपास हाथ धरी छे। बाड़की साथे दुष्कर्म की घटना सामे आवता चकचार मची गई छे। 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે। પોલીસની વિવિધ ટીમો આ આરોપીને પકડવા માટે કામે લાગી ગઈ છે। તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના સામે આવી છે। યુવકે રમાડવાના બહાને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે। તો 3 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે ત્યારે આ નરાધમને પકડવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે। જીઆઈડીસી પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રમેશ સાધુ જોડાઈ ગયા છે। જે રમેશ, જણાવશો કે શું છે વિગત? જી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનવા પામી છે। જે પરપ્રાંતી દ્વારા આશરવામાં આવ્યું હતું દુષ્કર્મ, જે બાળકીને રમાડવાને બહાને નરાધમ યુવકે આચરવામાં આવ્યું હતું દુષ્કર્મ। જી રમેશ, તો પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? બાળકીના પરિવારજનોનું શું કહેવું છે? પરિવાર બાળકીના પરિવાર દ્વારા કહેવામાં આવે છે જે માણસને જલ્દી જલ્દી પકડીને એને પોલીસ દ્વારા જેટલી સજા થાય એટલી સજા કરવામાં આવે, એ નરાધમ હજુ પોલીસ પકડથી દૂર છે। જી રમેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। રમાડવાના બહાને બાળકી સાથે નરાધમ યુવકે દુષ્કર્મ આચર્યું હતું। 3 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે ત્યારે નરાધમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જીઆઈડીસી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।